मुख्यमंत्री भूपेन्द्र पटेल नो मानवीय अभिगम, भरूचनी महिला ने 24 कलाक में मदद पहुंचाड़ी। महिला ना पति पासे हती सस्ता अनाज की दुकान, महिला ना पति नु कोरोना थी निधन थयुं हतुं। विधवा महिला ने तेना पति की दुकान में वारसाई हक मळ्यो छे। महिलाएं भरूचना कार्यक्रम में सीएम ने रजूआत करी हती। महिला की अगाउनी रजूआत स्थानिक तंत्रए फगावी दीधी हती। ना छूटके महिलाएं मुख्यमंत्री सुधी पोतानी मांग पहुंचाड़ी हती। सीएम ना संवेदनशील निर्णय थी महिला ने दुकाननी वारसाई मळी छे। वधु माहिती साथे संवाददाता ब्रिजेश दोषी फोन लाइन पर। जो ब्रिजेश, महिला ना पति नु कोरोना में निधन थयु अने तेमणे सीएम ने रजूआत करी हती के तेमनी जग्या पर तेमनी पोताने बेसाड़वामां आवे ने तेमनी पत्नी ने 24 कलाक में सीएमए मदद पहुंचाड़ी। बिल्कुल, जो गई काले मुख्यमंत्री भूपेन्द्र पटेल भरूच जिल्ला में था और भरूच की अंदर तेमनो कार्यक्रम हतो। त्यां स्थानिक धारासभ्य दुष्यंत पटेले आ महिला की मुलाकात मुख्यमंत्री साथे करावी थी, रजूआत करावी थी कि आ महिला पति नु कोरोना थी मृत्यु थयुं अने तेमना बंने बाळको नाना छे एटले वारसाई हक ट्रांसफर थई शके एम नथी अने महिला ने मळवो जोईए, परंतु जे विभाग छे अन्न नागरिक पुरवठा विभाग तेणे बंने वखत महिला की अरजी फगावी दी थी, जेना कारणे महिला पास आजीविका कोई साधन नतु। जो आ दुकान तेनी पासी रहे तो तेनी आजीविका चालू रहे अने पोतानुं गुजरान चलाई शके, पोताना बंने बाळकोने भणावी शके, कारण के तेना परिवार में सासू ससरा के अन्य कोई छे नहीं, पोते ज एकमात्र कमानार छे। तो देवा संजोगोमां मुख्यमंत्रीए 24 कलाकनी अंदर मानवीय अभिगम लई अने महत्वनो निर्णय कर्यो अने महिला ने वारसाई हक आप्यो, जेथी करीने हवे दुकान तेनी पासे रहेशे अने तेओ पोते दुकान चलावशे अने पोतानुं गुजरान चलावी शकशे, पोताना बंने बाळकोनुं भरण पोषण करी शकशे, कारण के तेमना परिवारमां हवे कमानार कोई नथी। त्यारे महिला पोते ए दुकान चलावी अने आत्मनिर्भर थशे अने પોતે પરિવારને જે છે ભરણ પોષણ કરી શકશે। એટલે મુખ્યમંત્રી ફક્ત 24 કલાકની અંદર તમામ અડચણો દૂર કરી અને આ મોટો નિર્ણય કર્યો છે, જેનાથી આ મહિલાના પરિવારને સીધો લાભ થયો છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર બ્રિજેશ। તો મહિલાની અગાઉની રજૂઆત સ્થાનિક તંત્રે ફગાવી હતી, સીએમએ 24 કલાકમાં તેનું નિરાકરણ લાવી મહિલાને દુકાન અપાવી। મહેસાણામાં મુખ્યમંત્રીની અધિકારીઓને ટકોર, સાલડી ગામમાં સન્માન સમારોહમાં અધિકારીઓને ટકોર કરી સાલડીનો વિકાસ બરાબર કરજો। સીએમએ કહ્યું છે કે આ ગામ મારું સાસરું છે, ધર્મનો માર્ગ મુશ્કેલીમાં બહાર નીકળવાનો માર્ગ છે। વિકાસ બરોબર કરજો, મારું સાસરું છે ભાઈ। આપણે બધાએ જેણે જેણે ધર્મને પકડી રાખ્યો છે એની મુશ્કેલીમાંથી સારી રીતે બહાર નીકળવા માટેનો માર્ગ હર હંમેશ મળતો રહે છે, અને જેણે વ્યવસ્થિત ધર્મ પકડી રાખી અને આગળ વધ્યો છે તો એની જાઓ જલાલી પણ આપણે જોઈ શકીએ છીએ ક્યાં સુધી પહોંચી શકે છે। અને આજે પૈસા હોવા અને પૈસા વાપરવા આપણે ઘણી વખત જોયું છે, આપણા તો ગામોમાં તો બધા ભાષા આપણી પટેલની પાછી કે જવા દે ને કે આ કરોડ રૂપિયા છે પણ છૂટતું નહીં કે કશું। જામનગરના કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ ખાતે ઉછેર પામેલ બાળકીનો ઉછેર હવે વિદેશમાં થશે। અમેરિકાના દંપતીએ 5 વર્ષની બાળકીને દત્તક લીધી। કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ ખાતે બાળક દત્તક લેવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જામનગરમાં સ્પેશિયલ એડોપ્શન એજન્સીએ ઉછેર કરેલા રન્ના બાળકીને અમેરિકાના દંપતીએ કાયદાકીય રીતે દત્તક લીધી છે। બાળકીને દત્તક આપવાના કાર્યક્રમમાં ખાત હેતુસર સાંસદ પૂનમ માડમ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ દરમિયાન તેઓ ભાવુક પણ થયા હતા। 5 વર્ષ અગાઉ પૂનમ માડમ જ્યારે બાળકીને મળ્યા ત્યારે તેવી ઈચ્છા દર્શાવી હતી કે જ્યારે આ બાળકી દત્તક લેવાય ત્યારે તેમની મુલાકાત દત્તક લેનાર મા બાપ સાથે કરાવવામાં આવે। કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહે આ વાતને યાદ રાખી અને પૂનમ માડમને બોલાવ્યા હતા। 5 વર્ષ પહેલાં જ્યારે દીકરી ઘોડિયામાં હતી, મેં ત્યારે રંજનાને જોઈ અને થોડી એની ફિઝિકલ લિમિટેશન છતાંય એકદમ ખુશ દીકરી, એકદમ ખુશ હતી, એકદમ કોન્ફિડન્ટ હતી, ઇન્ટરેક્ટિવ હતી। એ સમયે નાનું નાની દીકરી ઘોડિયામાં હોય અને તમે એની સાથે વાત કરો, ઇન્ટરેક્ટ કરો તો એ તમને સરસ જવાબ આપે, એ પ્રકારે ઇન્ટરેક્ટિવ અને ખુશ દીકરી હતી। ત્યારે મેં અહીંયા સંસ્થામાં જેમના કેરટેકર્સ હતા એમને મેં કીધું હતું કે આ દીકરીને જ્યારે પરિવાર પ્રાપ્ત થાય ત્યારે ક્યાં પરિવાર પાસે જાય છે ત્યારે મને ચોક્કસ કહેજો, એનો નવા નવા પરિવારને મને મળવું પણ ગમશે
અને જે દિવસે તમે એ પરિવારને આ દીકરી સોંપો ત્યારે મને કહેજો, મારે આવી અને એ પરિવારને મળવું છે.